શહેરમાં પૂરની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ સફાઈ કર્મીઓને બોલાવવામાં આવ્યા અમદાવાદ સુરતથી. મિત્રો, સાફ સફાઈ કરવા માટે અલગ અલગ જગ્યાની ટીમો બોલાવવી પડી. કારણ એનું એ હતું કે વડોદરા શહેરના સફાઈ કર્મીઓ શું ઓછા હતા, તેઓની પાસે પૂરતો સ્ટાફ નથી. હવે અનેક પ્રસ્તાર્થીઓ ચર્ચા છે, પરંતુ પરશુરામનગર સોસાયટી અહીંયા જે સફાઈ કર્મચારીઓ આવ્યા છે તે લોકોએ સફાઈ નથી કરી. સ્થાનિકો પૂછી રહ્યા છે કે સફાઈ કેમ નથી કરી, તો જવાબ એક વળતો મળી રહ્યો છે અને જવાબ એ છે કે અમને પ્રોટેક્શન આપો. સફાઈ કર્મચારીઓ કહી રહ્યા છે કે પ્રોટેક્શન આપો તો જ અમે સફાઈ કરીશું. આવી 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 માહિતી સામે આવી રહી છે. પરશુરામનગર સોસાયટી પાસે સફાઈ ન કરતા જ સફાઈ કર્મચારીઓએ પ્રોટેક્શન માંગ્યું છે અને વિશેષ માહિતી અહીંયાના જે સ્થાનિક છે તેઓએ આપી છે. સયાજી આ વિસ્તાર જ્યાં તમે અત્યારે શૂટ કરો છો એ સયાજી ગામનો પરશુરામ ભઠ્ઠાનો વિસ્તાર, આગળ સામેથી સયાજીગંજ નટરાજ ટાઉનશીપ થઈને અવાય અને એ રસ્તો અહીં જે ચાર દિવસ સુધી પાણીમાં રહ્યો અને પાણી ગયા ઉતર્યા પછી લાઇટ ગઈ, નેટ ગયું, એ બધું તો ચલાવી લીધું. રાત્રે રેસ્ક્યુ 2:30 વાગે એક ભાઈ અને એક છોકરીને રાત્રે 2:30 વાગે અમે અહીં સુધીના પાણીમાં જઈને જાતે રેસ્ક્યુ કર્યું. નથી ઇન્ડા NDRF ભાઈ, નથી ફાયર બ્રિગેડ આવ્યું, કોઈ કોર્પોરેટર નહીં, કાંઈ નહીં. અને ત્યાર પછી ચાર દિવસ થયા છે, હજી કચરો સાફ થયો નથી. અમે અમારા ખર્ચે માણસોને બોલાવી, મજૂરોને પૈસા આપી, ચા આપી, નાસ્તો આપી, સોસાયટીના ઇન્ટરનલ રોડ તો સાફ કરાવી દીધા, પણ સોસાયટીની બહાર જે ડગલો થયો છે, જે ડગલો અમારાથી કોઈનાથી ઊંચકી શકાય એવો નથી, જેના માટે JCB જોઈએ, ટ્રેક્ટર જોઈએ કે કોઈ ડમ્પર જોઈએ કે બીજા કોઈ વાહન જોઈએ, એ કરાવવા કોઈ આવ્યા નથી. એટલે લોકોએ ત્યાં બોર્ડ બનાવીને મૂક્યા કે આજ સાંજ સુધીમાં જો આ કચરો નહીં હટે તો બધા જ કોર્પોરેટર, અધિકારી, સંસદ સભ્યો અને નેતાઓ કે મેયરના ઘરે જઈને આ અમે પહોંચાડી દઈશું. હમણાં લગી પણ સાફ કરવા તો નથી આવ્યા, આગળની સોસાયટીમાં આવ્યા. હા, ના ના, સોસાયટીમાં નથી, ત્યાં ખાલી ગઈને આવ્યા. એક લાલ ગાડી આવી છે અને એમાં કંઈક અમદાવાદના AMCના કોઈ માણસો અત્યારે બોલાવે છે અને અત્યાર સુધી તો 1.5 કલાક બગાડે ચર્ચા કરવા માટે, માથાજી કરવા માટે કે મારી પહેલાં ના પાડી, અમારી પ્રોટેક્શન શું, અમારે અહીંયા અમારી હાથની રાહતનું શું, સગવડનું શું, કોઈ અમારું ધ્યાન નથી રાખતું. મેં કહું ભાઈ તને પાણી આપીશું, ચા આપીશું, નાસ્તો આપીશું, ઓર્ડર લઈશું પછી સાફ કરીશું. મારો સાહેબ કહેતો હવે એના સાહેબ જોડે, ત્રણ સાહેબો જોડે તો હું 4 કલાક, અરે 1.5 કલાકથી ફોન પર વાત કરું છું. અરે ભાઈ, કોઈ ભરતભાઈ કરીને છે, કોઈ વોર્ડ ઓફિસર છે, કોઈ બીજા સાહેબ છે, અને સારા એમ કહે છે કે મારું રક્ષણ છું. મેં કહું રક્ષણ શું, હું પોતે લોયર છું, તને પોલીસમાંથી રક્ષણ, સયાજીગંજ પોલીસમાંથી તને પોલીસ અપાવડો, પછી તો બીજું શું કરીએ? સફાઈ માટે પણ રક્ષણ જોઈએ. હા, પ્રોટેક્શન જોઈએ. અને 1.5 કલાકથી આ ગાડી તમે જુઓ, 1.5 કલાકથી ગાડીમાં બેસી રહ્યા છે. હવે આ જ્યાં સુધી હું આવીને હું ચાલુ કોર્ટ છોડીને અત્યારે અહીં આવ્યો છું અને જ્યાં સુધી આટલા ગુસ્સામાં આવીને વાત ના કરીને તમે લોકો નથી આવ્યા ત્યાં સુધી આ લોકો ગાડીમાંથી ઉતરવા તૈયાર નહોતા. તુષાર વ્યાસ.